ટ્રાફિકના કારણે આપણે સૌ ઘરમાં લોકડાઉન છીએ ત્યારે મેં ગાર્ડનિંગ ઉપર એક વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે. કારણ કે ગાર્ડનિંગ છે એ આપણા સૌ માટે ફાયદાકારક છે અને સાથે સાથે જે છે આપણા ઘરની સુંદરતામાં વધારો કરે છે. આપણી પૃથ્વીને અને પર્યાવરણ માટે ગાર્ડનિંગ છે એક ખૂબ સરસ અને ફાયદાકારક શોખ છે. તો બાળકોને તો ખાસ આપણે આવી હોબી ડેવલપ કરવી જોઈએ જેના કારણે આગળ જતાં એ પ્રકૃતિની વધારે નજીક આવે. અને ગાર્ડનિંગની શરૂઆતમાં સૌથી સારો પ્લાન્ટ છે સ્નેક પ્લાન્ટ. કારણ કે સ્નેક પ્લાન્ટ છે એક તો લો મેન્ટેનન્સ અને ઇઝી ટુ ગ્રો પ્લાન્ટ છે. હવે સ્નેક પ્લાન્ટ છે તો એને તમે સામાન્ય નામથી તો બધા ઓળખતા જશો કે સ્નેક પ્લાન્ટ. અને બીજું એનું નામ છે સેન્સિવેરિયા. અમુક લોકો એને મધર ઇન લો ટંગ પણ કહે છે, એટલે કે સાસુમાની જીભ જેવો એનો આકાર છે, એટલે એને મધર ઇન લંગ ટો પણ કહેવામાં આવે છે. હવે સ્નેક પ્લાન્ટ છે તમને અલગ અલગ વેરાયટીમાં જોવા મળશે. જેમ કે આ એક વેરાયટી છે તો એના લીફ છે કેવા હશે, ગ્રીન હશે અને એમાં અલગ અલગ શેડ જોવા મળશે. એવી રીતના આ બી એક સ્નેક પ્લાન્ટની વેરાયટી છે જેના લીફ છે ગ્રીન છે, સાથે સાથે એની જે સાઈડ હશે એના ઉપર યલો કલર તમને જોવા મળશે. એવી રીતના આ એક સ્નેક પ્લાન્ટ છે જે હાઈટમાં કેવો હશે, નાનો હશે અને એના લીફ છે એ આવી રીતના તમને જોવા મળશે. આ જે સ્નેક પ્લાન્ટ છે એને તમે બર્ડ નેસ્ટ પણ કહી શકો, એટલે કે પક્ષીના માળા જેવો એનો શેપ પણ થઈ જશે આગળ જતા. હવે સ્નેક પ્લાન્ટ છે એના માટે સૌ પ્રથમ તો કે પાણી, તો એને પાણી એકદમ ઓછું જોઈએ છે. શિયાળામાં તમે એને 15-20 દિવસે પાણી આપશો તો પણ એ સુકાશે નહીં. એવી રીતના માટી, તો સ્નેક પ્લાન્ટ કોઈ પણ પ્રકારની માટીમાં છે તમે ગ્રો કરી શકો. એને વધારે ફર્ટિલાઇઝર કે કોઈ પણ પ્રકારના ખાતરની પણ જરૂર નથી. બીજું સ્નેક પ્લાન્ટ છે તમે ઇન્ડોર પણ ઉગાડી શકો અને આઉટડોર પણ. ઇન્ડોર એટલે કે તમે તમારા ઘરમાં ઉગાડી શકો, તમારા રૂમમાં, ઓફિસમાં, સ્ટડી રૂમમાં, કોઈ ટેબલ ઉપર મૂકી શકો, એવી રીતના તમે ક્યાંય બી એને ઉગાડી શકો. કારણ કે એ લો સનલાઇટમાં પણ ગ્રો કરશે. અને જો તમે એને આઉટડોર ઉગાડવા માંગતા હોય ગાર્ડનમાં અથવા તો ક્યાંય ઘરની બહાર અથવા એવી રીતના ક્યાંય બી, તો એ તમને થશે. કારણ કે એ ઇન્ડોર અને આઉટડોર બંને જગ્યાએ સારી રીતના ગ્રો કરે છે. અને તમે જો અમુક સમયે એને પાણી આપવાનું કે ખાતર આપવાનું કે ભૂલી જાઓ તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. અને એને ઉગાડવો પણ એકદમ ઇઝી છે. જો તમારી પાસે આવી રીતના એનો કોઈ પણ એક છોડ તમને ક્યાંયથી મળે, નર્સરીમાંથી અથવા તો કોઈ બી જગ્યાએથી, ગાર્ડનમાંથી અથવા તમારા કોઈ રિલેટિવના ઘરેથી, તો તમે એને ઉગાડી શકો છો ઇઝીલી. આ એક છોડ મેં અહીંયા ગ્રો કર્યો છે. એવી રીતના જેટલા પણ તમે છોડ ઉગાડશો એ દરેક છોડ છે જેટલા પણ મધર પ્લાન્ટ હશે એમાંથી નવા બેબી પ્લાન્ટ પ્રોડ્યુસ થશે. એટલે તમારી પાસે એક પ્લાન્ટ હશે તો તમે એમાંથી ઘણા બધા પ્લાન્ટ ગ્રો કરી શકો. બીજું કે સ્નેક પ્લાન્ટ છે તમે એનું એક લીફ કાપીને ઉગાડી દો તો પણ એ ઉગશે, લીફના ટુકડા કરીને ઉગાડો તો પણ ઉગશે. આવી રીતના મેં એક લીફના ટુકડા કર્યા છે, તમે અહીંયા જોઈ શકો કે એમાં રૂટ પ્રોડ્યુસ થઈ ગયા હશે. આ જે છે એના રૂટ્સ તમને જોવા મળશે. એક સિંગલ લીફ હશે એમાંથી રૂટ્સ જોવા મળશે. રૂટ્સમાંથી જે પ્લાન્ટ ગ્રો થશે એનો ગ્રોવિંગ ટાઈમ જે છે એ વધારે હશે, ધીમે ધીમે ગ્રો કરશે. જ્યારે તમને આવી રીતના ક્યાંયથી બેબી પ્લાન્ટ કે પપ્સ મળી જશે તો એ ઝડપથી ગ્રો કરશે. એવી જ રીતના અહીંયા પણ મેં એક લીફ છે એમાંથી આખો પ્લાન્ટ ગ્રો કર્યો છે. તમે જોઈ શકો એક સિંગલ લીફ હતું અને એમાંથી અત્યારે એક પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. હવે એવા એક પ્લાન્ટ છે એમાંથી પછી તમે આવી રીતના ઘણા બધા પ્લાન્ટ રેડી કરી શકો.